22મે થી ટ્રેડ યુનિયનોની હડતાલ છે, મજૂર કાયદાને સ્થગિત કરવાના વિરોધમાં હડતાલ છે. કેટલાક રાજ્યોમાં મજૂર કાયદાને સ્થગિત કરાયો છે. 22મે થી સમગ્ર દેશમાં ટ્રેડ યુનિયનો હડતાલ પર છે. લોકડાઉન દરમિયાન લોકોની સ્થિતિ ખરાબ છે, તે વાત ટ્રેડ યુનિયને કરી છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌતમ શિમાળી પાસેથી. ગૌતમ, જણાવશો વધુ વિગત છે આ વિશેની. ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે છેલ્લા કેટલાક સમયથી જે લોકડાઉનની જે સ્થિતિ છે, કોરોનાનો મહામારી છે તે દિન પ્રતિદિન વધી રહી છે. તે અંતર્ગત જે લોકડાઉનની સ્થિતિને કારણે લોકોની જે સ્થિતિ છે તે ખરાબ છે. ખરાબ સ્થિતિના કારણે જે અર્થતંત્ર છે તેની પર પણ મોટી અસર થઈ રહી છે. એ વચ્ચે 22મે થી ટ્રેડ યુનિયન દ્વારા એક હડતાલની જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. મજૂર કાયદાને સ્થગિત કરવાના જે વિરોધમાં આ હડતાલની જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. જોકે કેટલાક રાજ્યોમાં મજૂર કાયદાનો સ્થગિત કરવામાં આવ્યો છે, કેટલાક રાજ્યોમાં આ કાયદો છે તેનો વિરોધ પણ કરવામાં આવ્યો છે, અને વિરોધ સાથે જે કાયદો છે તે લાગુ ન કરવાની પણ વાત છે તે કરવામાં આવી છે. 22મે થી સમગ્ર દેશમાં ટ્રેડ યુનિયન હડતાલ ઉપર હોવાની જે વાત છે તે સામે આવી રહી છે. અને ટ્રેડ યુનિયન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન દરમિયાન જે લોકોની સ્થિતિ છે તે ખૂબ જ વિકટ પરિસ્થિતિ થઈ રહી છે. સાથે સાથે ઉદ્યોગ ધંધા છે તેની ઉપર પણ માઠી અસર થઈ રહી છે. તમામ કારણો છે તે જવાબદાર છે. તે અંતર્ગત હાલ તો ટ્રેડ યુનિયન દ્વારા એક હડતાલની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. જી જી જી, આભાર ગૌતમ માહિતી આપવા બદલ.